સુરતના અમરોલીના કોસાર ગામમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. અહીં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ભગાડી જતા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કોસાર ગામમાં રહેતા આરોપી ઇરફાન સિંધીએ પોતાની સાથે જ ભણતી અને એક જ ફળિયામાં રહેતી હિન્દુ યુવતીને છેલ્લા બે વર્ષથી પ્રેમજાળમાં ફસાવી હતી અને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બે વર્ષ દરમિયાન ઇરફાન પાસે પીડિતાની માતાનું અલ્ટીમેટ એટીએમ કાર્ડ પણ રહેતું હતું. તેમાંથી જુદા જુદા સમયે અંદાજે 14 લાખ રૂપિયા જેટલી મતદાર રકમ ઉપાડી લીધી હતી. પૈસા પડાવવા ઉપરાંત તેનું જાતીય શોષણ પણ કરતો હતો. ગત 26 ઓગસ્ટના રોજ ઇરફાન સિંધી યુવતીને લઈને અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાનના બાડમેરમાં ભગાડી ગયો હતો. યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને બાડમેરથી ઝડપીને યુવતીને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. એ તારીખ 26/8/2023ના રોજ અમરોલી પોસ્ટેના કોસાદ ગામમાંથી એક યુવતી ગુમ થયેલા અંગેની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપવામાં આવેલી. જે જાહેરાતના આધારે તપાસ કરતા પોલીસને જાણવા મળેલું કે આ કામે જે ભોગ બનનાર જે છે એ બેને એક વિધર્મી યુવક ઇરફાન અકબરભાઈ સિંધી કે જે હાલમાં ટાંકી ફળિયા અમરોલી પોસ્ટ વિસ્તારમાં રહે છે તે ભગાડી ગયેલ છે. જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સ્ટાફની મદદ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આ ભોગ બનનારને શોધી કાઢવા માટે ખૂબ જ પ્રયત્નો કરેલા. જે પ્રયત્નો દરમિયાન પોલીસને જાણવા મળેલું કે આ લોકોએ જે મોબાઈલ જે છે એમાં બીજા એક સિમ કાર્ડનો ઉપયોગ કરેલ છે, જેથી એનું લોકેશન મેળવતા તે રાજસ્થાનમાં આવેલું એમ. જેથી અમરોલી પોલીસ ત્યાં બાડમેર જિલ્લાના ગામમાં જઈ અને આ ભોગ બનનાર અને આરોપી ઇરફાન નાઓને અત્રે પકડી લાવેલ છે અને અહીંયા ભોગ બનનારને લાવતા તેની પૂછપરછ કરતા એ ભોગ બનનારે જણાવેલ છે કે આ જે આરોપી જે છે એને આજથી 2-1 વર્ષ પહેલા એની સાથે પ્રેમભરી વાતો કરી અને લગ્નની લાલચ આપી અને સંબંધો બાંધતો હતો અને આ જે ભોગ બનનાર જે છે એના પાસે એક એટીએમ કાર્ડ હતું એના મમ્મીનું એમ. એ એટીએમ કાર્ડથી આ ભોગ બનનાર અલગ અલગ સમયે પૈસા ઉપાડી આશરે 14 લાખ રૂપિયા આ કામના આરોપીને ભોગ બનનાર આપેલા છે એમ.